हरिओम विद्यार्थी मित्रों, केम छो? मजा में? तो धोरण बे आज आप टास्क छे अंग्रेजी। हवे आपणे आजना विषयमां एटले के आपणो टॉपिक छे लेसन नंबर 7। गया टास्कमां आपणे शीख्या हता बेटा, એનો હવે વધારે આગળ શીખવાનું છે। તો લેસન નંબર 7 કયો છે? એ એન્ડ એમ। હવે ગયા ક્લાસની અંદર સમજૂતી લખાઈ હતી એ લગભગ બધા વિદ્યાર્થીઓએ તૈયાર થઈ ગયું છે, ના થઈ ગઈ હોય તો પ્લીઝ થોડો તૈયાર કરવાનો પ્રયત્ન કરજો। તો આજે એક મોડલ શીખવાડીશ એ તમને લોકોને આપશે। હવે તમારે નોટ CWની નોટ રેડી કરવાની છે, એટલે કે કાઢવાની છે। એમાં એની જે જગ્યા હોય તો આ જે તારીખે વિડીયો તમારી પાસે આપી ત્યારે એ તારીખ તમારે લખી અને આ બધું જ નોટમાં લખવાનું છે, તો જ બેટા આવડશે, નહીતર આવડશે નહીં। એ એન્ડ એમ એની નીચે જગ્યા હોય તો તમે લખી શકો છો, બરાબર? તો આપણે આગળ શીખવાનું છે, તે પહેલાં થોડુંક આપણે ગયા ક્લાસનું રિવિઝન કરી લઈએ, બરાબર? પહેલું તો એ કે અંગ્રેજી વિષય ભણવો ગમતો નથી, પણ એ ભણવો પડશે। તમે જેટલું વધારે રસ રાખશો એટલું ઝડપથી તમને આવડી જશે। હવે અંગ્રેજી વિષયની અંદર આ મેઇન લેસન છે, આના પછી બીજા બધા લેસન જે આવશે એ આને અનુલક્ષીને જ આવવાના છે। તો હવે આપણે આગળ ખાલી જગ્યા શીખવાની છે, તો ચલો પહેલાં રિવિઝન કરી લઈએ। સ્વર કેટલો છે? પાંચ। કયા કયા? એ ઈ આઈ ઓ અને બાકીના બધાને શું કહેવાય? વ્યંજન। સ્વરથી શરૂ થતા સ્પેલિંગની આગળ ખાલી જગ્યા લખાય છે એ એમ, એટલે કે એમ। વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગની આગળ ખાલી જગ્યા લખાય, બરાબર? અને એ અથવા એમ ખાલી જગ્યામાં કેપિટલ લખવાના નથી, બરાબર? આપણું મગજમાં ક્લિયર છે? તો હવે આપણે આગળ શીખીએ। ચલો રેડી, મારી સાથે નોટમાં સૂચના નીચે આપેલ સ્પેલિંગની આગળ એ કે એન લખો। ફરી સૂચના રીતે કરીશું, નીચે આપેલ સ્પેલિંગની આગળ એ કે એન, સ્પેલિંગની આગળ એટલે કે પહેલાં ખાલી જગ્યા આપી છે અને એમાં તમારે એ કે એન લખવાનું છે। સૂચના લખી કાઢજો, તમારી પાસે ફોર લાઈન તૈયાર છે, મારે બોર્ડ ઉપર દોરવાની છે તો હું ત્યાં સુધી દોરી નાખું।
चलो मारी पसंद रेडी थी गई ने तमारा जे भी नोट रेडी थी गई ओके चलो हमें लखवानी शुरुआत करनी छे खाली जगह बी ए डबल ए गया था सा शू समझाव्यू हतु के पहलो जे अल्फाबेट होय एनी नीचे तमारे शू करवानी छे लीटी लखवानी छे अब यहाँ स्व है कि व्यंजन है व्यंजन शु आवशे ए लखाशे ए बी ए डबल एल बीजो स्पेलिंग खाली जगह ई डबल जी पहला अल्फाबेट नीचे शू करवानी छे आपणे लीटी दोरी स्व छे ए एन लखाशे ख्याल आवे छे ने व्यंजन थी शुरू थतो स्पेलिंग होय तो एनी आगळ ए लखाय अने स्व थी शुरू थतो होय एनी स्पेलिंग आगळ शू लखाय ए ए ख्याल आई गयो ने चलो अभी आग स्पेलिंग जो लीजिए खाली जगह पीई ए पहला लीटी दोरी लेवानी पछी स्वर छे के व्यंजन ते नक्की करो व्यंजन छे ए लखाशे हवे एनो आगळ स्पेलिंग खाली जग्या ए डबल पी एल ई हवे अहीं ए नी नीचे लीटी करी दीधी स्वर छे के व्यंजन स्व तो शू आवशे एन शू आवशे एन ए एन कोई पछी एवुं ना लखी दे हा क्या स्व छे एटले ए तो आ शू पड़शे को चलो आगळ खाली जगह जी ओ ए टी तो जी नीचे शू करवानी छे पहला लीटी करवानी एनी आगळ शू लखाशे पहला स्वर छे के व्यंजन व्यंजन तो शू लखीशुं आपणे ए शू लखीशुं ए ए आपणे नियम याद राखवानो કે ભાઈ સ્વરથી શરૂ થતો સ્પેલિંગ હોય તો એની આગળ ए एन लखाय अने व्यंजन थी शुरू थतो स्पेलिंग होय तो ए आटलो मगज में याद रखवानो छे चलो बीजा स्पेलिंग जोवानो छे हा आ पांच अक्षर तमारे पास उल्टी दोरी करवी छे चलो हमें आगे
पांच साइड नोट में लखवाना छे अने एनी नीचे अंडरलाइन पण करवानी छे। चलो हवे आपणे स्पेलिंग लखी छे। खाली जग्या ओ डब्ल्यू ए नीचे लीटी स्वर के व्यंजन स्वर तो शू लखाय ए शू लखाय ए। चलो आगे सारी खाली जगह एस एच आई पी पहला अल्फाबेट नीचे लीटी शू छे व्यंजन एनी आगळ खाली जगह में शू लखाशे શું લખાશે એ એ શી। હવે નવ સ્થાન ખાલી જગ્યા એસ એચ ડબલ ઈ પી પહેલા અલ્ફાબેટ નીચે લીટી स्वर छे के व्यंजन व्यंजन शू आवशे ए शू लखाशे घणा एम के विद्यार्थीओ के भाई एवी लीटी शू करवा करवी पड़े मैम तो पहलो अल्फाबेट आपणने स्वर छे के व्यंजन छे ते सरळताथी खबर पड़े तेना माटे आपणे એતે અલ્ફાબેટની નીચે લીટી કરવાની છે કે જેથી ઝડપથી ખબર પડી જાય। કારણ કે આવી રીતે લખ્યો હોય તો ઘણા એવું સમજે કે ભાઈ એના પછીનો તો સ્વર આવે છે ને તો અહીંયા એ એલ લખી કરીએ અંડા એટલા માટે જ અહીંયા અંડર લાઈન કરાવેલી છે। ખ્યાલ આવે છે સમજણ પડે છે ને એટલા માટે અહીંયા લીટી દોરીએ તો તે તમને અલગથી ખબર પડી જાય કે ભાઈ આ સ્વરમાં આવે છે કે વ્યંજનમાં આવે છે। બરાબર ચલો મારી સાથે બીજું આગળ લખવાની શરૂઆત કરો। ખાલી જગ્યા ખાલી જગ્યા જે ડબલ ઈ પી હવે જે નીચે શું કરવાની છે લીટી સ્વર છે કે વ્યંજન વ્યંજન તો શું આવશે એ લખાશે શું લખાશે એ લખાશે। ચલો આગળ નમસ્કાર સૌથી પહેલા શું કામ કરવાનું અલ્ફાબેટ નીચે લીટી બીજું કામ મગજને એક્ટિવ રાખવાનું તૈયાર રાખવાનું સ્વર છે કે વ્યંજન શું છે સ્વર તો શું લખાશે એ એમ એમ શું લખાશે એમ બસ આ રીતે જો લખશો આ રીતે લખવાની સમજવાની પ્રેક્ટિસ પાડશો તો ઝડપથી સ્વર અને વ્યંજનની આગળ ખાલી જગ્યામાં એ કે એમ કેવી રીતે લખાય તે તમને તરતથી તરત જ ખબર પડી જશે અને આગળ પણ જશે। ચલો હવે આગળ શીખીએ।
ફરી હું લીટી દોરી દઉં. ખાલી જગ્યામાં એ આવે અને
कई खाली जगह में एन आए ए आपने आ पंदर सेली लख्या एम आपने खबर पड़ी गई बराबर। आपने समझूती में लखी नाख्य कि स्वर थी शुरू थता स्पेलिंग आग एन आए अने व्यंजन थी शुरू थता स्पेलिंग आग ए आए। अपने अँ कोईपण अल्फाबेट ने नीचे लीटी दौरी और समझी और आ पंदर खाली जगह लखी नाखेली है। चलो हमें बधी ज खाली जगह अपने एक बार फरी उच्चार साथ हूँ तमने वंचन करता शीखवाछ मारी साथे तमारे सांभळी अने बोलवानुं छे। ए बॉल एन एग ए पेन एन एप्पल ए गॉट एन आउ ए शिप ए शिप। हमें तब एम कहो तो मैं मत बे उच्चार सरखा था पर आ शीख में हस्व ई लगे अने आ शीख में दीर्घ ई लगे। आ शीख एट वहाँ आ शीख एट घेट भले उच्चार सरखा था। ए जीप एन एन जी जे नवा स्पेलिंग है एन उच्चार ध्यानथी सांभळी अने बोलजो एन एन जी एन एप्पल ए कैप ए पेंसिल ए पेंसिल एन ईगल ए डक ए टेब ए टेब। घना विद्यार्थी ने एम थे मैं खाली जगह में ए ने एन आर्टिकल लगता तो उन्हें शीखवाड़ी के ओखाण पाड़ी ने कि स्वर है कि व्यंजन है खाली जगह अमने लगता तो शीखवाड़ी पर आ वाचन की जरूर छू तो जेम गुजराती में अपने वाचन जरूरी है एम अंग्रेजी में वाचन करवी जरूरी है। अंग्रेजी में हजू तमारू लेवल नबड़ू है छता हूँ तमने हरेक वक्त ये वाचन करता स्पेलिंगों शीखवाड़ू छू। ए स्पेलिंग अत्यार वाचन करता आवड़ता हे तो आगळना लेसन अंदर जैसे वाक्य लखवाना आवशे त्यारे तमे तेनुं वाचन झड़पथी अने सारी रीते करी शकशो बराबर। मारी साथे तमे वाचन पण करी लीधुं हशे। हवे आ पंदर स्पेलिंग नोट में सी डबल्यू ई नोट में सारा अक्षरे लखवाना छे अने समझी ने लखवाना छे अने नेक्स्ट बीजी कोई नोटनी अंदर तमारे तमारा वाली ने के तमारे जाते आ पंदर स्पेलिंग ने पेपर कॉपी बनावी देवानी छे अने मां गोखी नथी मां आड़ावड़ी स्पेलिंग लखी अने जाते तमारे ए अने एन आर्टिकल लेखन करवानुं छे भूल थवी जोईए। फरी आपणे एक वाचन एक वखत वाचन करी पछी आ टास्क अहीं पूर्ण करी देईए छीए। फरी एक वार वाचन करवानुं छे मारी साथे तमारे सांभळी पहेला सांभळी अने बोलवानुं छे। ए बॉल एन आउ ए कैप एन एग A ship A pencil A pen A ship An eagle An apple A jeep A duck A goat एन एंजी ए टेप। वाचन करता पण आवडी गयू
स्पेलिंग में ए अने आर्टिकल ए अने एन लगता पण आवडी गयो खाली जगह में बराबर अवार नवार समझूती बनता रहेवानुं के आजे मेमे शीखवाड़ दीधुं आजे पीरियड पूरो थई गयो એટલે આપણે પૂરું કરી દીધું પણ આવા નવા સમજૂતી વાંચતા રહેવાનું એટલે આ ખાલી જગ્યાઓમાં તકલીફ પડે ફરી નેક્સ્ટ ક્લાસમાં બીજી આવી ખાલી જગ્યાઓ જોઈશું આ ક્લાસ અહીંયા હું પૂર્ણ કરું છું અને આ ખાલી જગ્યાઓ સમજી વિચારીને ઘરે લખવાનો પ્રયત્ન કરજો હરિ ઓમ બેટા